નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ ચિંતાજનક સમાચાર. દેશના પીએમ નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં આવ્યો હાર્ટ એટેક. મોદી કેબિનેટમાં મોટો ફેરફાર અને પીએમ બનશે અમિત શાહ. મુખ્યમંત્રીનો મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. ભારત દેશના વડાપ્રધાન આવશે ગુજરાત. પીએમ નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરતની મુલાકાતે આવશે. તેઓ સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. આ નવા ટર્મિનલમાં ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતું આર્ટવર્ક કરાયું છે. ટર્મિનલમાં 5 એરોબ્રિજ છે. કસ્ટમ ઇરિગેશન અને ચેકિંગ કાઉન્ટરની સંખ્યા વધી છે. અહીં 1800 પ્રવાસીઓ સમાય એવી જગ્યા છે. ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 2 એક્ઝિક્યુટિવ લોન્ચ બન્યા છે. ત્યારબાદ મુખ્યમંત્રીએ લીધો સૌથી મહત્વનો નિર્ણય. મિઝોરમના નવા સીએમ લાલ દુહોમાએ રાજ્યની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. સીએમએ જણાવ્યું કે મંત્રીઓ અને ધારાસભ્યોએ જૂની કારનો ઉપયોગ કરવો જોઈએ. વિવિધ વિભાગોના મંત્રીઓ અને કર્મચારીઓને સરકારની નીતિઓનું પાલન કરવા જણાવ્યું હતું. લાલ દુહોમાએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ વિગતો આપી હતી. તેમણે કહ્યું કે ધારાસભ્યોની કારની ખરીદી માટે ફંડ બહાર પાડવામાં નહીં આવે. ત્યારબાદ મોદી કેબિનેટમાં કરાયો મોટો બદલાવ. નરેન્દ્રસિંહ તોમરે કૃષિ મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી પણ લીધું છે. નરેન્દ્રસિંહ તોમરના સ્થાને અર્જુન મુંડા કૃષિ મંત્રી બન્યા છે. આ સિવાય શોભા કરજણને ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયમાં રાજ્યમંત્રીનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે, જ્યારે રાજીવ ચંદ્રશેખરને જળશક્તિ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપાયો છે. ભારતી પવારને આદિજાતિ બાબતના મંત્રાલયના રાજ્યમંત્રીનો વધારાનો હવાલો પણ પ્રાપ્ત થયો છે. આગળના ચિંતાજનક સમાચાર અને આવ્યો હાર્ટ એટેક. ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટ દક્ષિણના ભાજપ ધારાસભ્ય રમેશ ટીલાળાને હળવો હાર્ટ એટેક આવ્યો છે. ધારાસભ્ય રમેશ ટીલાળા એક લગ્ન કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. તે સમયે અચાનક તેની તબિયત લથડી હતી. આ દરમિયાન તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમનું મેડિકલ ચેકઅપ કરાવતા જાણવા મળ્યું છે કે તેમને હળવો હાર્ટ એટેક આવ્યો છે. હવે અમિત શાહ બનશે પીએમ અને યોગી આદિત્યનાથ બનશે ગૃહમંત્રી. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ તિકેતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે 2024માં આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વાપસી કરશે. શરૂઆતમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે, પરંતુ અધવચ્ચે તેઓ પદ છોડી દેશે અને રાષ્ટ્રપતિ બની જશે. આ પછી અમિત શાહ નરેન્દ્ર મોદીના સ્થાને વડાપ્રધાન બનશે. તેમણે ભવિષ્યવાણી કરતા એવું પણ કહ્યું છે કે યોગી આદિત્યનાથ દેશના ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળશે. સમાચાર અને ગુજરાતના પૂર્વ ધારાસભ્યનું હાર્ટ એટેકથી થયું મૃત્યુ. રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ગુજરાત રાજ્યના ભાજપના પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. સુનિલ ઓઝા ભાવનગર બેઠકના પૂર્વ ધારાસભ્ય છે, જે છેલ્લા 10 વર્ષથી સુનિલ ઓઝા વારાસણીમાં સ્થાયી થયા હતા, જેનું હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે.